नमस्कार विद्यार्थी मित्रों, नवनिधि इंटरनेशनल स्कूल नी अंदर आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 6 चेप्टर नंबर 4 विषय विज्ञान एनी अंदर आगलना लेक्चर नी अंदर आपणे वस्तुओने एक वस्तुनो उपयोग करीने पण अनेक वस्तु बनावी शकीए अने अनेक वस्तुनो उपयोग करीने पण अनेक वस्तु अथवा एक वस्तु बनावी शकीए छीए। आपणे एवुं भण्या हता एटले के कोई एक पदार्थनो उपयोग करीए, जेम के लाकडानो उपयोग करीए तो लाकडानो उपयोगथी आपणे टेबल, खुर्शी, बेन्चीस घणी बधी वस्तु बनावी शकीए। ज्यारे प्लास्टिक अने काचनो उपयोग करीने आपणे पेन, एटले के बे पदार्थोनो उपयोग करीने एक वस्तु अथवा एक पदार्थनो उपयोग करीने अनेक वस्तु बनावी शकीए छीए, अथवा अनेक पदार्थोनो उपयोग करीने अनेक वस्तुओ बनावी शकीए छीए। तो आ लेक्चरनी अंदर आपणे हवे आपणा आ जे चेप्टर छे एना महत्वना भाग के जेनुं नाम छे पदार्थना गुणधर्मो, पदार्थना गुणधर्मो विशे जानकारी मेळवीशुं के ए पदार्थ केवो छे, ते द्राव्य छे, अद्राव्य छे, ते पारदर्शक छे, अपारदर्शक छे, पारभाषक छे के पाणीमां डूबे छे के पाणीमां डूबतो नथी, के एनी गुणधर्मो शुं छे, के ए वस्तु ओळखाय छे तेनुं पाछळनुं कारण शुं छे, आपणे एने ओळखी शकीए छीए तो एनी पाछळनुं कारण शुं छे एनी विशे आपणे जानकारी मेळवीशुं। बराबर, सौप्रथम पदार्थना गुणधर्मो, तो पदार्थना जे गुणधर्मो छे आपणे अहींया दर्शावेला छे એમાંથી પહેલો ગુણધર્મ છે પદાર્થનો દેખાવ। શું છે? દેખાવ। હવે આ ચોક સ્ટિકને તમે જોવો છો એટલે તમને ખબર પડે કે આ ચોક સ્ટિક છે, પરંતુ તમે કોઈ અંધ વ્યક્તિને હાથમાં આપો તો એ પણ કહી દેશે આ ચોક સ્ટિક છે, કારણ કે એને પોતાની જે હાથની જે સ્પર્શની જે શક્તિ છે એના ઉપરથી, પણ એને ખબર કેમ પડી કે આ ચોક સ્ટિક છે? તો કે એને આ ચોક સ્ટિકને આઈડી અને એ પોતે એનો આકાર અનુભવ કર્યો, એટલે કે આ જે વસ્તુ છે એના દેખાવ પરથી આપણે કહી શકીએ કે આ શું છે। બીજું છે, આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે આને શું કહેવાય, તમને ખ્યાલ છે આને ડસ્ટર કહેવાય, પરંતુ આના દેખાવ પરથી આને ડસ્ટર કહેવાય। બરાબર, હવે તમને હું આંખું બંધ કરી દઉં તમારી અને તમને હાથમાં આપો તમને ખબર પડે ન પડે, બરાબર એવી રીતે। પછી છે એનું સખતપણું, એટલે કે એની મજબૂતાઈ, ઘણી વસ્તુની મજબૂતાઈ ઉપરથી ખબર પડે કે આ કઈ છે। અમુક ધાતુઓ એવી છે કે જે ખૂબ જ મજબૂતી ધરાવે, ઘણા બધી ડિગ્રી સુધી ગરમ કરીએ છતાં પણ તે પીગળતી નથી, તો એ પ્રમાણે એના જે સખતપણું છે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ વસ્તુ ધરાવે છે અથવા આ વસ્તુ છે। આપણને ખબર ન હોય, આપણને કશેથી કંઈક હીરો વીરો મળ્યો હોય તો એને આપણે હથોડી મારીને તોડીએ તો તૂટે નહીં, શું કામ? તો કે એની મજબૂતાઈ ખૂબ જ વધારે હોય છે। ત્યારબાદ છે દ્રાવ્યતા, દ્રાવ્યતા બે હોય, તો કે એક દ્રાવ્ય પદાર્થ અને એક અદ્રાવ્ય પદાર્થ, બરાબર છે, દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ। અમુક જે પદાર્થો હોય છે કેવા હોય છે, દ્રાવ્ય, જેમ કે દૂધ, એની અંદર આપણે ખાંડ નાખી અને મિશ્રિત કરીએ તો એ દ્રાવ્ય થઈ જાય, એટલે કે આપણે પછી દૂધ પી જઈએ તો આપણને ખાંડ કશે જોવા મળે નહીં, સુગર કશે જોવા મળતી નથી, પરંતુ આપણે પાણી અને કેરોસીનને ભેગું કરીએ તો એ દ્રાવ્ય થતા નથી, તો એને કહેવાય અદ્રાવ્ય। આગળ જોઈએ, પાણીમાં તરે અથવા ડૂબે, અમુક પદાર્થો એવા છે કે જે પાણીમાં ઉપર તરતા રહે છે, જ્યારે અમુક પદાર્થો એવા છે કે પાણીમાં ડૂબી જાય છે, જેમ કે આપણે લાકડાની વાત કરીએ તો લાકડું એ પાણીમાં નાખીએ તો તરે, જ્યારે લોખંડ એ પાણીમાં નાખીએ તો શું થાય છે, ડૂબી જાય છે। તો કે આ એના ગુણધર્મ છે, લાકડાનો ગુણધર્મ એ છે કે પાણીમાં તરવું અને લોખંડનો ગુણધર્મ એ છે કે પાણીમાં ડૂબી જાય છે। ત્યારબાદ છે પારદર્શકતા, પારદર્શકતામાં બીજા ત્રણ પ્રકાર પડે, પારદર્શક, અપારદર્શક અને પારભાષક, જેની અંદર પારદર્શક કોને કહેવાય, તો કે કોઈ કાચ છે તો એની આરપાર આપણે જોઈ શકીએ છીએ તો એને પારદર્શક કહેવાય, આપણી જે ઘરની બારી હોય એ પારદર્શક હોય કે આપણે બાર કોણ છે જોઈ શકીએ છીએ। પછી છે અપારદર્શક, કે આપણે દિવાલ જે છે, દિવાલ આ બાજુના ક્લાસમાં શું છે
મારે જોવું હોય તો હું અહીંયા જોઉં તો મને ખબર પડતી નથી, તો એ વસ્તુને શું કહેવાય? અપારદર્શક. જેમ કે આપણે એમ લખી શકીએ, દિવાલ, આપણા જે ઘરની દિવાલ છે કેવી છે? અપારદર્શક. અથવા આ બેની વ્યાખ્યા કરવી હોય તો કંઈક એવી રીતે પણ કહી શકીએ કે જે પદાર્થમાંથી પ્રકાશનું પાસ થઈ જાય, એટલે કે પ્રકાશ પોતે એક પારથી બીજી પાર વહી જાય તો એને પારદર્શક કહેવાય, અને જેમાંથી પ્રકાશ પાસ થઈ શકતો નથી તો એને અપારદર્શક કહેવાય. ત્યાર પછી છે પારભાસક. પારભાસક એટલે કે શું? આપણને વસ્તુ દેખાય તો છે પણ ક્લિયર દેખાતી નથી. જેમ કે આપણે પેલી પાણીની બોટલ લઈએ થમ્સઅપની, અને એની અંદર થોડું ઘણું પાણી ભરેલું હોય, આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને પાણીની બોટલની પાછળ શું છે એ સરખું દેખાતું નથી. એ જે સરખું દેખાતું નથી, તો એવો જે ગુણધર્મ ધરાવતા હોય એને શું કહેવાય? પારભાસક. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આ જે પદાર્થના ગુણધર્મો છે એમાંનો એક ગુણધર્મ આજે આપણે જોશું, જે આપણે એનું નામ છે દેખાવ, એટલે કે એનો આકાર કેવો છે. તો સૌપ્રથમ આપણે લખી શકીએ કે પદાર્થો એકબીજાથી ભિન્ન દેખાય છે. એટલે કે દરેક જે પદાર્થ છે, અલગ અલગ જે પદાર્થ આપણે ઉપયોગમાં લઈએ છીએ, એ એકબીજાથી અલગ દેખાય છે. મનુષ્ય પણ એકબીજાથી અલગ દેખાય છે, પણ મનુષ્ય પદાર્થ નથી, બરાબર? પદાર્થ એકબીજાથી અલગ દેખાય. આ ચોકસ્ટિક આ ચોકથી કેવી દેખાય છે? અલગ દેખાય છે, બરાબર છે? એવી જ રીતે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખેલું છે કે લાકડું, લોખંડ અને એલ્યુમિનિયમ એનો દેખાવ સમાન હોય નહીં. શું કીધું છે? કે લાકડું, લોખંડ અને એલ્યુમિનિયમ એનો દેખાવ સમાન હોતો નથી. આપણે જોઈએ તો લાકડું હોય એ કેવું હોય છે? ચળકાટ ધરાવતું નથી. લોખંડ થોડું ઘણું ચળકાટ ધરાવે, એલ્યુમિનિયમ થોડું ઘણું ચળકાટ ધરાવે, તો એ બંનેનો ત્રણેયનો દેખાવ કેવો છે? અલગ અલગ છે. હવે એના દેખાવ પરથી આપણે બે પ્રકાર પાડી શકીએ, જેનું નામ છે ચમકવાળી વસ્તુઓ અને ચમક વગરની વસ્તુઓ. એટલે કે અમુક વસ્તુ ચમકતી હોય અને અમુક વસ્તુ ચમકતી ન હોય, એના આધારે આપણે બે પ્રકારે વર્ગીકૃત કરીએ. તો ચમકવાળી વસ્તુની અંદર તાંબાનો તાર, સ્ટીલ અને પિત્તળ, બરાબર? બીજી જે કાંઈ ચમકવાળી વસ્તુઓના નામ તમને આવડતા હોય તમે આની અંદર લખી શકો છો. ઉદાહરણ તરીકે કે તાંબાનો તાર, સ્ટીલ, પિત્તળ, સોનું, ચાંદી, એ બધી કેવી છે? ચમકવાળી વસ્તુઓ છે. જ્યારે ચમક વગરની વસ્તુની અંદર કાગળનો ટુકડો, લાકડો, પેન્સિલ, ચોક વગેરેનો સમાવેશ થાય. શું? તો કે કાગળની પેન્સિલ, કાગળ, લાકડું વગેરે કેની અંદર સમાવેશ થાય? ચમક વગરની વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો, આ તો પદાર્થના ગુણધર્મોમાંનો એક ગુણધર્મ પદાર્થનો દેખાવ. હવે આપણે આગળના લેક્ચરની અંદર આગળના જે ગુણધર્મ છે, જેમ કે પદાર્થનું સખતપણું, એની દ્રવ્યતા, એની પારદર્શકતા વગેરે વિશે આપણે જાણકારી મેળવીશું. ત્યાં સુધી આપણે હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, અને ત્યાં સુધી આપણે વિરામ લઈશું. અસ્તુ.